पांच ज्योतिर्मय दीपक वाली कोई आरती होय अने ए पांच ज्योति एवी होय के जे समग्र जीवन ने शास्त्र ज्ञान ने धर्म भावना ने सब कोई ने अजवाड़ी देती होय। एवं एक अपूर्व जीवन हतु मुनिराज श्री जम्मू विजयजी महाराज अने पेली पांच ज्योति नो आपणे विचार करिए तो पहली छे मातृज्योति, बीजी छे पितृज्योति, त्रीजी छे गुरुज्योति, चौथी छे श्रुत ज्योति अने पांचमी छे परमात्मा ज्योति। अब पांच ने एक आकाश जने शोधीए अने आपने प्राप्त थाय एवी पांचे वस्तु एवी पांचे भक्तिना प्रकार ए पूज्य मुनिराज श्री जम्मू विजयजी महाराजना जीवन में जोवा मळे छे। पहली बात करी आपणे पितृभक्ति ने अने पितृभक्ति केवी के पिता महाराज ना ओगा ने हमेशा ए पोतानी साथे राखता। ત્રણ વર્ષના ગુરુદેવ હતા અને માતા પિતાએ ચોથું વ્રત લઈ લીધું એટલે પછી પિતાજી તો ગુપ્ત રીતે દીક્ષા લીધી, જેવી ખબર પડી એવા સાહેબજી પોતે ઉપાસમાંથી ઘેર આવીને કીધું કે મારા બાપાએ તો દીક્ષા લઈ લીધી, માં હવે આપણે શું કરશું? બેટા કંઈ નહીં, એટલે પછી જેવું દીક્ષા થઈ ગઈ પિતાજી મહારાજની એટલે બે વર્ષ પછી બંને મા દીકરો રતલામ ગયા અને રતલામના સંઘે ગુરુદેવને દીક્ષા આપી એમને ભણવા માટે પિતાજી અલગ લઈ નીકળી ગયા, કારણ કે સમુદાય અંદર ઘણા બધા સાધુ હોય, નાના સાધુ ને હું બોલાવે રમાડે એટલે ભણવાનું પછી જેવું થાય નહીં, પિતાજી બહુ સ્ટ્રીક હતા એટલે ભણવા માટે એમને અલગ લઈ અને ઘણા બધા પંડિતો પાસે એમને ભણાવતા રહ્યા. એમના પિતાજી મહારાજ એવું છે કે ઈશાનના ગોચરીમાં ભાખરી મંગાવી છે, કોઈ પણ કર્જ પોતે ન લાવે કે ન લાવી શકે, એ એમને ડંખ એટલો બધો રહી ગયો, ખાલી ભાખરીની વેચી બીજી કોઈ ચીજ મૂકી જવાની છે, નોતી મળતી હોય નથી, કદાચ પોતે એદર કર રહ્યા કે ન લાવ્યા, એ ડંખ એમને એટલો બધો રહ્યો આ જીવન નોકરી બનતી. તમે કલ્પના કરો કે આ પિતા અને પુત્રની એક કેવી અદ્ભુત સામંજસ્ય છે કે સમગ્ર ચાતુર્માસ દરમિયાન પુત્રની શ્રુત સેવામાં સહેજે અવરોધ ન આવે એ માટે એમની પાસે બને ત્યાં સુધી કોઈ ગૃહસ્થને ફરકવા દેતા નહીં. એ જંબુજી મહારાજ જ્ઞાનમાં જ અવિરત હતા કે પિતા પુત્ર બે જણ ફરતા હતા, બસ એટલે એક જ પિતા સાથે રહેવાનું છે મારે, બીજો કોઈ એને કોઈ ગતાગમ નહોતી કે સંસાર સૂચિત છે કે વૈરાગ્ય સૂચિત છે, બસ માતા પિતાએ મારા માટે ભગવાન છે જે કે મારે કરવાનું અને આ
આ સૂત્ર જીવનના એન્ડ સુધી પાડ્યું. 2014 વિક્રમ સંવતમાં મારા પિતાજી મારા સાથે અચાનક સ્વર્ગવાસ થયો. પિતાને જ ગુરુ બનાવેલા હતા, એટલે જ્યારે કોઈ ટપાલ પણ આવે તો એને વંચાવીને પછી જ વાંચતા, પણ એ નથી તો શું કરે. જે પણ ટપાલ એમની આગળ આવે એ ટપાલ સ્થાપનાની આગળ મૂકી દેવાની, અને પછી એ જાણે કે એના પિતાશ્રી એને પાછી આપતા હોય ટપાલ, એ રીતે ગ્રહણ કરી અને પછી એમની સામે ખોલે ને પછી જ વાંચે. પ્રભુજી સાહેબ આ સ્થાપનાની આગળ કેમ મૂકો છો? મને કે ગુરુ ભગવાનના વિરામાં સ્થાપના જે ગુરુદેવ છે અને ગુરુદેવની રજાવીના ટપાલ ખોડાઈ ગયું, કાળ કરી ગયેલા ગુરુની અનુપસ્થિતિમાં સ્થાપનાજીને ગુરુ માનવા જીવન અને એમની આગળ ટપાલ મૂકીને એમને રજા લઈને ટપાલ ખોડવી એટલી રિયલી વિગ્રહ કરે. બીજી વિચાર કરીએ તો માત્ર ભક્તિનો વિચાર કરીએ. ગુરુદેવ પોતે ગમે ત્યાં હોય પણ સવારના પહોરમાં બા મહારાજ પાસે આશીર્વાદ લઈને જ પોતાનું કાર્ય શરૂ કરતા. પાલીતાણામાં ગમે તેવી વૈશાખની તડકો હોય, ઉપર યાત્રાએ ગયા હોય, ગમે તેવી તરસ લાગે, પણ સીધા ઉતરે બા મહારાજ પાસે આવે, બા મહારાજ ખૂબ આશીર્વાદ આપતા. એટલા લાગણીથી જોડાયેલા હતા કે હવે સંસાર છોડી દીધા પછી હવે મા બાપ સાથે શું, એના બદલે અહીંયા આવ્યા પછી પણ એ માતા પ્રત્યે પિતા પ્રત્યે એટલી ભક્તિ. એની પાછળ એક રહસ્ય છે, એક તો માતા પિતાના સંસ્કારો, કેમકે માતાજી હતા ઝીંઝુવાડાના, ઝીંઝુવાડા એ દીક્ષાની ખાણ કહેવાતી, ત્યાં અનેક રત્નો પાકેલા. માતાની વૃદ્ધાવસ્થાને કારણે માતાની તબિયતની થોડી અનુકૂળતા નહોતી, એટલે એમના અંત સમય સુધી પોતાની પાસે રાખીને એમની અંતિમ આરાધનાનું સતત ધ્યાન રાખ્યું. એની પાલિતાણાની ઈચ્છા હતી, ગુરુદેવ સાથે હું તને પાલિતાણાની ઈચ્છા દર્શન કરું. પાલિતાણામાં અમે વિલચરમાં લઈ ગયા, પાલિતાણાની ઉપર દર્શન કરાયા, ઉપર ચડાવ્યા દોડીમાં, અને પછી 101માં વર્ષે એમનો જન્મદિવસ ઉજવ્યો, અને પછી એનો માતાજી માનું કાળધર્મ થયો. માતા પિતાને એ ભગવાન માનતા, અને એમના ઉપકારોની પુણ્યતિથિ નિમિત્તે આપણે જાણીને આશ્ચર્ય થશે કે દર મહિને પોતે એ જન્મતિથિએ અઠમ તપ કરતા, અને છેક એમનો કાળ ધર્મ થયો ને ત્યાં સુધી આ ક્રમ જળવાયો. કોઈ વિશેષ શુભ કાર્ય કરવું હોય તો પણ એ આ દિવસે પ્રારંભ કરતા. ત્રીજી હતી એમની ગુરુ ભક્તિ. એમના જીવનમાં એક સહજ રીતે વણાઈ ગઈ હતી આ ગુરુ ભક્તિ. શંખેશ્વર રે સામાન્ય ગુરખાવાનું કામ કરનારો નેપાળીઓ, તો એને એમ થયું કે આપણે નેપાળીએ પણ વાંચીએ, નેપાળી વાંચવું છે. તો એ ગુરખાને બોલાવ્યો કે તારી ડ્યુટી પૂરી થાય ને પછી મારી પાસે આવજે ને મને થોડું નેપાળી ભાષા ભણાવજો. તો એવા ગુરખાને પણ ગુરુ તરીકે બનાવી શકીએ. અને નેપાળી ગુરુખો ઉપાસની બાજુમાંથી જાય ત્યારે ઉભા થઈ જાય. કોઈ પૂછે સાહેબ તો ગુરુખો જ ઉભા કેમ થઈ ગયા? તો એ વિદ્યા ગુરુજી મારા એની આગળ ભાષા બન્યું છે. હા, હાઉ ઇટ ઇઝ પોસિબલ? પોતાના ગુરુ બાજુમાંથી પ્રસાદ થાય ત્યારે ઉભું થવું, એ પણ વિનય ધીમે 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 એમાં તૂટતો જાય છે. એવા માહોલમાં એક નેપાળી ગુરખાની આગળ ઉભો થઈ જવું. પિતાજીએ દેહ ત્યાગ કર્યો પછી એ દિવસે દર મહિને 3 ઉપવાસ કરતા, એમની સ્તુતિમાં ઠેઠ સુધી આ રીતે કરતા રહ્યા. દેવભદ્રએ મારે જયારે દેહ ત્યાગ કર્યો તો એમના દિવસે પણ ઉપવાસ હંમેશા કરતા. આ રીતે એક જાતનું જે પણ એમની સાથે રહ્યા, જેણે પણ એમને સહાય કરી, એમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞતાપૂર્ણ વ્યવહાર એમનો હંમેશા રહ્યો. એક નાનકડી 2 લીટીની પણ ચબરખી આવી હોય ને તો એ ગુરુદેવને અર્પણ કર્યા વિના એણે ક્યારેય સિદ્ધિ વાંચી નથી, એ અમે આખી જિંદગી આ નિરીક્ષણ કર્યું છે. હું નિરીક્ષણ કરતો હતો, મારે એમનો ગુણ વૈભવ જુઓ હતો. ત્યારે મેં એમનું કહ્યું, સાહેબ પોસ્ટમાં નાખવાના કવર એના બંધન કેમ કરો છો? ત્યારે એમને કીધું કે વડીલ પૂજ્યનું મેં લખેલી ટપાલ છે અને ટપાલમાં લખેલી 1008 વાર વંદના, 1008 વાર વંદના લખીને કેવળ વંદના ન કરવાની હોય તો લખેલું કામનું શું, એના ટપાલને વંદન કરું છું. આપણી આરતીની ચોથી જ્યોત છે શુદ્ધ ભક્તિ. અને કેવી શુદ્ધ ભક્તિ? જેમ સોનાની વીંટી પણ દેવલોકની વીંટીની સામે ફાળા કોલસા જેવી લાગે, એમાં મહાપુરુષને જ્યારે એક પંક્તિ ખોલતા પણ જોઈએ ત્યારે એમ લાગે આ પંક્તિ કેટલી વાર આપણે વાંચી ગયા, આ ડેપ સુધી આપણે પહોંચ્યા. જેમ
तो जम्बू विजय जी महाराज साहब वॉज नॉट अ पर्सन, इज अ फिनोमेना एंड बियॉन्ड एनी बाउंड्रीज. लाइक दो ही वॉज अ जैन मॉन्क, बट हिज वर्क इज नॉट लिमिटेड टू जैनिज्म एंड जैन लिटरेचर एंड जैन नॉलेज. ही स्टडीड नेपाल लिटरेचर, तिब्बतियन लिटरेचर, बौद्ध लिटरेचर, जापानीज लिटरेचर, फ्रेंच भाषा, अंग्रेजी, जापानी, सिंहाली, पाली, तिब्बतियन. दीक्षा ली थी ने ए पहला दीक्षा लेता पहला जेमने बधा व्याकरण थी गया, सारस्वत व्याकरण, सिद्धहीन व्याकरण, पछी वाश्रय काव्य, आ बधुं तो संस्कृत प्राकृत अभ्यास तो दीक्षा लेता पहला थी गयुं. शरूआतमां तो एने मोटा भागे तर्क अने न्यायना विषयोने खूब पूरुं अध्ययन करेलुं. न्यायनो अभ्यास शुरू कर्यो त्यां एमना दादा गुरुदेव मेघसूर दादा, એટલે મેઘસુર દાદાએ કીધું કે જા તું હવે ન્યાયના વિષય કરે છે તો તું સંમતિ તર્ક જે એક ટોચનો વિદ્વાનોની ટોચનો ગ્રંથ ગણાય એ તું વાંચે. તીર્થના મહાન ધોરંદર પંડિત ગણાતા સુખલાલજી પંડિત, તેમણે સંમતિ તર્ક નામનો અમારો બહુ જ કઠિન ગ્રંથ એનું સંપાદન કરેલું છે અને એમ માનતા હતા કે મેં બહુ સારું સંપાદન કરેલું છે. અને આ ગ્રંથ ઉપર એમણે જ્યારે વાંચન શરૂ કર્યું તો એમાં એમણે શુક્લાજીને સેંકડો ભૂલો બતાવી. શુક્લાજીને એમ થયું કે આવું મારી મારા સંપાદનના ભૂલના કાઢનાર છે કોણ, એમ કે કેવો વિદ્વાન છે કે શુક્લાજી છત થઈ ગયા. પંડિત શુક્લાજીએ આગમ ગ્રંથોના સંશોધક એવા આગમ પ્રભાકર મુનિ પુણ્ય વિજયજી મહારાજ સમક્ષ એક ઈચ્છા પ્રગટ કરી કે કોઈ દ્વાદશાર નયચક્રની ટીકાનું સંપાદન કરે તો સરસ કામ થાય. જૈન સાહિત્યનો એક અદ્ભુત દાર્શનિક ગ્રંથ દ્વાદશાર નયચક્ર એનું નામ મૂળ ગ્રંથે મળતો હતો, ટીકા જ હતી. અને એ સૌની નજર 33 વર્ષના યુવાન મુનિરા શ્રી જંબુ વિજયજી પાસે. પુણ્ય વિજયજીએ માત્ર એક પ્રત એમના હાથમાં આવેલી એ એમને આપી દીધી કે તમે આના આધારે કામ કરો. પૂજ્ય પુણ્ય વિજય મહારાજ એમનું 2029માં આયુષ્ય પૂરું થઈ ગયું, એમની પાછળનું કામ પૂર્ણ કરે. અને તે વખતે શ્રેણીભાઈના પિતાશ્રી કસ્તુરભાઈ પોતે સાહેબ પાસે શંખેશ્વર આવ્યા અને કીધું કે હવે અમારું આ મહાવીર વિદ્યાલયનું કામ કોણ સંભાળશે. તો સાહેબ કે મને મારી તૈયારી છે. એટલે કસ્તુરભાઈ કીધું કે તમારી સાથે આ પંડિતોની એક ટીમ તમારી સાથે રહેશે, તમે એમને કામ બતાવતા રહેજો, માર્ગદર્શન તમે આપતા રહેજો, એ લોકો બધું કામ કરશે અને પછી તમે એને છેલ્લે ઓથેન્ટિક કરી લેજો, જોઈ લેજો. સાહેબ કે જો કામ મને સોંપવાના હોય તો મારે કોઈની જરૂર નથી. કામ સાહેબને સોંપાય એ વખતે તો માત્ર આ સંપાદનમાં જ પડ્યા. સંપાદન એમનું વર્ષો સુધી ચાલ્યું અને કરતાં કરતાં એને એમ લાગ્યું કે મૂળ ટેક્સ્ટ ચાઇના પાસે છે ને એ મળી શકે એમ નથી, તો આપણે આ કોમેન્ટ્રી ઉપરથી એની મૂળ ઓરિજિનલ જે પ્રત છે એ આપણે તૈયાર કરીએ. તો એને એક તો ટીકામાં પણ જે પ્રત મળેલી એમાં ઘણા બધા પાછું તૂટતા હતા, કાગળિયા તૂટી ગયેલા હતા, કાગળની પ્રત પણ એટલી જીર્ણ પૂર્વેની હતી, ઘણા બધા પાછું તૂટતા હતા. હવે એ મેળવવા કેવી રીતે, તો એનું ભાષાંતર, કોમેન્ટ્રીનું ભાષાંતર તિબેટન ભાષામાં હતું. તિબેટથી એની કૃતો મેળવવી પડી અને એના માટે કરીને એમને તિબેટન ભાષા શીખવી પડી. તિબેટની બોધ ભાષા કે એ બધી એમને જાતે શીખી. આજે પણ એમના હસ્તાક્ષરની નોટ પણ છે અમારી પાસે તિબેટ ભાષામાં, જે એના કક્કો બારાખડી જેના શરૂઆતના રૂપો વગેરે બધું છે. આજે એ શીખ્યા, એનો ગ્રંથ મંગાવ્યો, એના એક પછી એક શ્લોક વાંચતા ગયા. 2200 શ્લોક બોધ ભાષામાં, 2200 શ્લોક વાંચ્યા પછી એમને જે શ્લોક જોઈતો હતો તે ન મળ્યો. પણ સંશોધક છે, અપાર ધૈર્ય હોય, એ આગળ વધતા ગયા વધતા ગયા અને 25મો શ્લોક વાંચ્યો અને એમને જે શ્લોક જોઈતો હતો તે એમાંથી મળી ગયો, એનો સંદર્ભ મળી ગયો અને એમના આનંદનો પાર ન રહ્યો. ટિબેટનમાંથી એને પાછું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કર્યું અને પછી ટ્રાન્સલેટ કરીને એ કોમેન્ટ્રી જ્યારે સંસ્કૃતમાં તૈયાર કરી, એ કોમેન્ટ્રી ઉપરથી એમણે પાછું ઓરિજિનલ ટેક્સ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો. વિક્રમની 4th શતાબ્દીમાં લખાયેલો આ ગ્રંથ 13મી સુધી પ્રાપ્ય, પણ એ પછી એ ગ્રંથ ક્યાંક લુપ્ત થઈ ગયો. અને એ સમયના દાર્શનિક વિચારોની સાથોસાથ પરમતનું ખંડન અને સ્વમતનું મંડન એની સ્થાપના મળે. આમાં વેદ, ઉપનિષદ, સાંખ્ય, દર્શન, વૈશેષિક, મીમાંસા, અદ્વૈતવાદ, બૌદ્ધ દર્શન, યોગ, ભર્તૃહરિકૃત વાક્ય દીપક, વૈદક, વ્યાકરણ અને જૈન આગમના મતો અને ઉલ્લેખો એમ એની ચર્ચામાં પ્રાપ્ત થાય છે. બહુ જ કઠિન
એ કામ મને બહુ જ સારી રીતે એ પાર પાડ્યું. એટલે આમ આપણે સાદી ભાષામાં કેવું હોય કે આ કામ એમણે કેવું શીર્ષાસન કરવા યોગ્ય કર્યું કે કોઈ બાબલો જન્મ્યો હોય અને એનું આમ શર્ટ એના માપનું બનાવવું હોય તો દરજી એનું માપ લઈને શર્ટ બનાવી શકે અને એક્ઝેક્ટ માપોમાં બનાવી લેવા. પણ એમણે જે કામ કર્યું કેવું કર્યું તો કે શર્ટ પહેલા બની ચૂક્યું હતું અને હવે બાબલો એ જ માપનો બનાવવાનો હતો. એમના આ સંશોધન પુરુષાર્થને એ સમયના ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ ઊંડો રસ લીધો હતો એમાં, અને ચીની દૂતાવાસનો સંપર્ક સાધીને એમણે ચીન અને તિબેટથી અપેક્ષિત ગ્રંથો અને સામગ્રી મેળવી આપ્યા હતા અને સાથોસાથ એને માટે એમને શીખવનારા શિક્ષકોનો પણ પ્રબંધ કર્યો હતો. આમનું કાર્ય પોતાના જીવનની અંદર જે કર્યું એને માટે 43 વર્ષનો સમય ગયો. આ સંપાદન ઉત્કૃષ્ટ બને એ માટે ઇંગ્લેન્ડના ડૉક્ટર થોમ્સન અને ઇટલીના ટુચી જેવા વિખ્યાત વિદ્વાનો સાથે સતત વિચાર વિમર્શ કર્યો. એ ગ્રંથ જ્યારે 3 વોલ્યુમમાં બહાર પડ્યો ત્યારે વિશ્વના વિદ્વાનોએ મોઢામાં આંગળા નાખી ગયા કે આ કામ અદ્ભુત થઈ ગયું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મોટા શહેરોમાં સુવિધા હોય, રહેવાની સગવડ હોય, આયોજનો સરળ હોય, ત્યારે પૂજ્ય મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજે એમ કહી શકાય કે બહુ જ નાના ગામમાં ચાતુર્માસ કર્યા, જેથી એમનું સાધુ જીવનનું નિરતિચાર સંયમ જીવન ગાળવાની સાથોસાથ શાસ્ત્ર અધ્યયન અને પોતાના સંપાદનનું કાર્ય નિર્વિઘ્ન ચાલ્યા કર્યું. વિહાર દરમિયાન પણ લગભગ 1 ટ્રક જેટલા પુસ્તકોની જરૂરત પડતી રેફરન્સ માટે, એટલા બધા પુસ્તકો સાથે વિહારમાં પણ 1 ટ્રક અમને મળેલી આપેલી લોકલાઈઝ કુમારા નિમિત્તે ગાંધીએ, એટલે એ ટ્રકની અંદર અમારે રસ્તામાં પણ એ પુસ્તકો સાથે રહેતા, તો પણ એમને કેટલીય વાર એ રેફરન્સના બુક્સ ઓછી પડે અને કેટલીય વાર નવી બુક્સ પાછી બીજેથી મંગાવવી પડે. સાહેબની એક હતી કે જ્યાં સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી કામ, જ્યાં સુધી આખું કામ આપે ત્યાં સુધી કામ કરી રાખવાનું, વચમાં ક્યાંય વિરામ નહીં, કોઈ ટેકો નહીં. દુર્બળ કાયા ધરાવતા મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજની અદભ્ય શુદ્ધ ભક્તિ, ઉત્કૃષ્ટ સંકલ્પ બળ અને જાગૃત આત્મશક્તિનો સૌને આ ગ્રંથથી પરિચય થયો. તો બીજી બાજુ વિચાર કરો કે ઇંગ્લેન્ડ, જર્મની અને જાપાનના વિદ્વાનો અને સંશોધકો એમની પાસે આવતા અને દિવસો ને દિવસો સુધી રહીને પોતાના સંશોધન કાર્યમાં મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબનું માર્ગદર્શન મેળવતા હતા. એ લોકોને અંગ્રેજીની અંદર શીખવાડે, 4 ચોપડી ભણીને આવેલા અને અંગ્રેજીના અંગ્રેજ પ્રદેશમાંથી અહીંયા આવનારા અંગ્રેજ પ્રોફેસરોને એની ભાષામાં એને સમજાવી શકાય એટલી એની અંદર નિષ્ણાત પણ એ ભાષામાં પ્રાપ્ત કર્યું. પરદેશની કેટલીય યુનિવર્સિટીઓ એમ માનતી કે ઇન્ડિયામાં જે જંબુ વિજયજી પાસેથી ભણીને આવે એને PhD સહજ રીતે મળી જતી. આનો અર્થ એ છે કે માત્ર ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના જે વિદ્વત વર્ગ હતો, જે વિદ્વાન પુરુષો હતા, એમને માટે મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજ એ સંશોધનની એક મોટી આદર્શ દીવાદાંડી હતા. એમણે જૈન જ્ઞાન ભંડારોના સંરક્ષણનું અને જાળવણીનું કામ ઐતિહાસિક રીતે કર્યું. આપણે સૌ જાણીએ વિશ્વ પ્રસિદ્ધ જેસલમેરના જ્ઞાન ભંડારને વ્યવસ્થિત કરવા માટે કલ્પના કરો તમે, રાજસ્થાનના રણપ્રદેશની કાળની ગરમી અને ફૂંકાતી લોની વચ્ચે આપણા આ ગ્રંથ ભંડારને એમણે વ્યવસ્થિત કર્યા. કહેતે કે ભગવાન મહાવીર સ્વામી કો ઉપસંગ્રહ આયે પર એસે ઉપસંગ્રહ હમારે ગુરુદેવ પે ભી આયે. બાડમેર સે જબ ઉન્હોને સાંચોર સે જેસલમેર કી તરફ વિહાર કિયા, રસ્તે મેં કિતની ઉનકો ઉપસંગ્રહ આયે. ભયંકર ઉનાળો, બાડમેર બાજુ હતી ભયંકર ગરમી, અને અમે ત્યાંથી અમે લોકો સાથે 10 ઠાણા સાધ્વીજીના ગુરુદેવ વગેરે 5-7 ઠાણા બધા અમે વિહાર કર્યો. ચૈત્ર 8 સંખેશ્વરથી વિહાર કરે, જેમ જેમ રાજસ્થાનમાં જતા ગયા તો ઘણી વખત એવું થાય કે ક્યાંય ઉત્તરના ઠેકાણા ના હોય. કભી કભી તો સાધ્વીજી ગભરા જતી હતી, પણ જમુજીજી મહારાજ સાહેબ ઉનકો સાંત્વના દેતે થે કે નહીં, અપના કોઈ કિસી પ્રકાર કા ચિંતા મની દાદા સાથ મેં, કિસી પ્રકાર કા ડરના નહીં, અપન કો જ્ઞાન ભંડાર કા કાર્ય કરના હૈ. ત્યાં બધા ટ્રસ્ટીઓ નું બહુ જોર કે જલ્દી ભંડાર ખુલી ના આપે, રજા ના આપે. ઘણા 2 મહિના સુધી બહુ થઈ, બધી રક્ષકો થઈને ઘણા સમય ગયો, પણ પછી તો એ લોકો લાગ્યું કે નહીં આ વ્યક્તિ આના માટે જ છે. પૂજ્ય ગુરુદેવ જંબુજીજી મહારાજ સાહેબ બહુત જલ્દી સુબહ ઉઠતે, થોડા બહુત યોગા ભી કરતે, ઓર ઇસકે બાદ અપની મંદિર કી
दिनचर्या निपटा के और तुरंत अपने ज्ञान भंडार के कामों में लग जाते। सवेरे 8 बजे बैठा हुआ, सांझे 6:30, 6:30, 7 बजे उठे, एक आसन वीरासन में मुख्य आसन है। वैसे ही इनके साथ में साध्वी मंडल भी और ज्ञान भंडार के कार्य में लगते। क्या जहाँ भंडार रहो से गुप्त रीते अंदर बेसी ने जवाय एवं जे स्थान में भंडार जी ताड़पत्रों भंडार आप ते जाते गया। भंडार से 5-5, 10-10 पेटियाँ यहाँ जैसलमेर के आत्मबल्लभ भवन में लाते और बैठ के उसका सारा स्कैनिंग करते, उसकी सीडी बनाते और धीरे धीरे उन पेटियों का कार्य चालू किया। एक आखू पोटलू भरे ने इतना कागड़ होता ताड़पत्र छूटा छूटा कोई अलग अलग ग्रंथों बता भेगा ढगलो पड़ा था ये बधा अमे लई पी साहेब ने बेसीए और लिपि आधार अथवा कोई विषय आधार गुरुदेव के आ ठाणांग सूत्र पानू लगे पीछे ठाणांग की जी प्रतीक हो जुए कि आ पानू खूटे तो मैं जोड़ी दी आ रीते घना ग्रंथों आखा कर पूरा कर कार्य में एवं डूबेला रहता कि घना दिवस आहार पानी विना चौविया उपवास कर वीती जता અને એમને ખ્યાલ પણ ના આવતો કે એમણે આહાર આદિ કર્યા છે કે નથી કર્યા। મને ભગવાન તાકે એમ તો કહેતે ગુરુદેવ ગોચરી કા ટાઈમ હો ગયા ફિર ભી વો અપની દ્રષ્ટિ ઉપર નહીં હોતા થે હમને તો ઇતના તક દેખા કે કિતના ભી બડા કોઈ આદમી આતા થા પર વો અપને કાર્ય મેં બિઝી રહેતે થે। તાળપત્ર શિયાળી બીજી 5000 પ્રતો આરુસા ભંડારની હતી બધા ભંડારોનું કામકાજ ત્યાં જેસેમીમાં કર્યું। એ હસ્તપ્રત ખોલીને એના કેટલોગ બનાવ્યા કે આ હસ્તપ્રત કઈ છે, કોણે લખી, કઈ સાલમાં લખી, લેખક કોણ છે, કયો વિષય છે અને અત્યારે એની સ્થિતિ શું છે, એનું આખું કેટલોગિંગ તૈયાર કર્યું। તો બીજી બાજુ લીંબડી, ખંભાત, પાટણ, પુણે જેવા સ્થળોએ રહીને માઇક્રોફિલ્મિંગ અને ઝેરોક્સ દ્વારા એ નષ્ટ થતી આપણી ધરોહરને, આપણા વારસાને, આપણા શુદ્ધ જ્ઞાનને એમને જાળવી રાખી। 1973ના આરસામાં પરમ પૂજ્ય મુનિરાજ જંબુ વિજયજી વિહાર કરતા કરતા પાટણ પધાર્યા અને આ ભંડારના ગ્રંથો અભ્યાસ અને સંશોધન માટે આ ગ્રંથ ભંડારની મુલાકાત લીધી। તે વખતે પાટણના 3 ભંડારો જે આ ગ્રંથ ભંડારમાં મેળવી શકાયા નથી અને 3 પૈકીનો એક ગ્રંથ ભંડાર સંઘવીના પાડાનો જે તાડપત્રીય ગ્રંથ ભંડાર છે અને જેમાં 400થી વધુ હસ્તપ્રતો સંગ્રહાયેલી હતી એ ગ્રંથ ભંડારના જે પરિવાર માલિક પરિવાર હતા એમની સાથે વાટાઘાટો કરી, વાતચીત કરી, સમજાવી અને એ ગ્રંથ ભંડાર પૂજ્ય મુનિ જંબુ વિજયજીએ આ ગ્રંથ ભંડારને 1973માં ભેટ અપાવ્યો। મારે અહીંયા એક ઉલ્લેખ કરવો પડે કે આજે જૈન સમાજના સૌથી વધારે પુસ્તકો, સૌથી વધારે સામયિકો, સૌથી વધારે ગ્રંથો એ જૈના ઈ લાઇબ્રેરીમાં છે અને એ જૈના ઈ લાઇબ્રેરીનું કામ કર્યું પ્રવીણભાઈ શાહ નામના અમેરિકામાં વસતા આપણા જૈન મિત્ર। પણ એની પ્રેરણા કોણ હતી, એણે કોને આ માર્ગમાં પ્રેર્યો? આજે તો આખી દુનિયાના વિદ્વાનોને જૈન ધર્મ વિશે કોઈ ગ્રંથ જોઈએ, સામયિક જોઈએ, રેફરન્સ જોઈએ, સીધા જૈના ઈ લાઇબ્રેરીમાં જાય। તો એમને પ્રેરણા હતી એ પૂજ્ય મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજજી। 1989માં આ ગ્રંથ ભંડારની લગભગ 8000 જેટલી તાડપત્રીય અને કાગળ ઉપર લખેલી હસ્તપ્રતોનું ઝેરોક્સિંગ કરવાનો એક પ્રોજેક્ટ પૂજ્ય મુનિ જંબુ વિજયજીની નિશ્રામાં હાથ ધરવામાં આવેલો અને 8000થી વધારે ગ્રંથોનું ઝેરોક્સિંગ કાર્ય કરવામાં આવેલું। તે પછી પૂજ્ય મુનિ જંબુ વિજયજી 2009ની સાલમાં પુનઃ પાટણ પધાર્યા, એમની નિશ્રામાં આ ભંડારના 21,500 ગ્રંથો, એ સિવાય પાટણના જે અન્ય 2 ગ્રંથ ભંડારો જે આ ભંડારમાં ભેળવી શકાયા નથી એવો એક ભાભાના પાડાનો ભંડાર કે જેની ગ્રંથ સંખ્યા લગભગ 3600 જેટલી છે અને બીજો ગ્રંથ ભંડાર ખેતરવસીનો કે જેમાં 58 બહુમૂલ્ય તાડપત્રીય ગ્રંથો સચવાયેલા છે। આ બંને ગ્રંથ ભંડારો ના ગ્રંથોનું પણ ડિજિટાઇલાઇઝેશન કરવામાં આવ્યું। આજે આ ભંડારમાં લગભગ 26,000 જેટલા ગ્રંથોનો ડિજિટલ ડેટા છે અને વિશ્વના કોઈ પણ વિદ્વાન, અભ્યાસુ, સંશોધક, ગુરુ ભગવંતને આ ગ્રંથ ભંડારના કોઈ પણ ગ્રંથની આવશ્યકતા હોય તો ત્વરિત રીતે એ પૂરી પાડી શકાય છે। શુદ્ધ જ્ઞાનના શિખર પર બિરાજતા હતા અને છતાં કલ્પના કરો તમે નમ્રતા કેવી, બસ કોઈ કહે તો માત્ર એટલું જ લખતા જૈન
મુનિ જંબુ વિજયજી એટલો જ હસ્તાક્ષર. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ એમણે એમના જન્મદિવસે કે દીક્ષા દિવસે એક મહોત્સવ રાખ્યો હતો ત્યાંના હોલમાં, અને ત્યાં આગળ એ કુલપતિએ ત્યારે સાહેબજીનું એક વક્તવ્ય સાંભળ્યું, અને પછી એ વક્તવ્ય સાંભળ્યા પછી સાહેબનું ક્વોલિફિકેશન જુઓ તો ચાર ચોપડી પણ નહીં અને એના કોઈ સર્ટિફિકેટ પણ નહીં, એના માટે કોઈની નિયુક્તિ કરવી હોય કે પીએચડીના એક નિયામક તરીકે એની નિયુક્તિ કરવી હોય તો કેટલી ડિગ્રીઓ જોઈએ, એમનેમ કંઈ ગમે તેને યુનિવર્સિટીમાં પીએચડીના નિયામક તરીકે તો નિમી ના શકાય. એના બદલે એમણે આ ચાર ચોપડી ભણેલા સાધુને અને એમનું જે બધું કામ જોયું એના આધારે ત્યાં આગળ જાહેરમાં કીધું કે હું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તરફથી પીએચડીના નિયામક તરીકે આપની ઓથેન્ટિકલી નિમણૂક કરું છું. આ એમની વિદવત્તાનું સ્તર કેટલું ઊંચું હતું એ બતાવે છે. એટલે વિદવત જગતમાં એમણે જે કામ કર્યું છે એ કદાચ છેલ્લી શતાબ્દીમાં પણ નહીં થયું હોય એવું કાર્ય એમણે એમના જીવન દરમિયાન કર્યું છે. માતૃભક્તિ જોઈ, પિતૃભક્તિ જોઈ, ત્રીજી જ્યોત ગુરુભક્તિની, ચોથી જ્યોત શ્રુત ભક્તિની, અને પાંચમી જ્યોત કઈ? પાંચમી જ્યોત છે એ પરમાત્માની અપ્રતિમ ભક્તિ. 87 વર્ષની જૈફ વયે પણ જ્યારે તેઓ પરમાત્મા પાસે ઊભા હોય, એના દર્શન કરતા હોય ત્યારે બાળક બની જાય. કોઈ એને ભક્તિ કરતા જોઈએ ને તો ભગવાનને જોવાનું ભૂલી જાય અને એની ભક્તિને જોયા કરે કે શું આના મોઢા ઉપર એક્સપ્રેશન્સ છે, જાણે કે સાક્ષાત ભગવાનની સાથે વાતો કરતા હોય. હે ભગવાન, આવો છું આપની અગર આવો છું. સુંદર જે બોલે એમ લાગે કે પ્રેમને વ્યાકરણની જરૂર છે. ભગવાન વ્યાકરણ જે પ્રેમ પ્રભુ આપણે પ્રગટ કરતા તેમાં પાણી ત્રણા દાદા અગર તો જાણે ખબર હતા. અમારામાંથી બહાર આવીને છે ગ્રામ મંડપ સુધી આવીને પાછું ખબર અમાન જાય એમની સાથે સંવાદ કરતા, બહાર નીકળતા વળી પાછા જતા, વળી પાછા એમની પાસે પહોંચી જતા. એમનો કોઈ પણ ગ્રંથ હોય, કઈ પણ હોય, બધું પહેલા દાદાની પાસે મૂકે, દાદા પાસ કરે, પછી જ આગળ એમાં એમનું કામ ચાલે. એટલી બધી અસીમ શ્રદ્ધા એમને દાદા તરફ હતી. એક બાજુ પાલિતાણ હોય ત્યારે યાત્રા કરી આદિનાથ દાદાના દર્શન કરીને જ પછી પચખણ પાડતા. એમણે કેટલા ખમાસમણા દીધા હશે એ તો હું કે તમે કલ્પના પણ ન કરી શકીએ, એટલા બધા એમને ખમાસણા દીધા. આ મારી પાંચ દીવાની આરતી હું પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબને એક એમના એમના જીવનને જોવાનો એક નાનો પ્રયાસ એટલે મારી આ પાંચ દીવાની આરતી. ઉજ્જવળ પ્રકાશથી જીવનની ઉર્ધ્વતા, શુદ્ધ જ્ઞાનની ઉપાસના, ભક્તિની ઉત્કૃષ્ટતા, સાધનામય ધર્મની ઉચ્ચતા અને જગતમાં કરુણા અને જીવદયાનો જે પ્રકાશ આપણને આજ પ્રાપ્ત થયો છે, એ પ્રકાશને, એ પ્રજ્ઞાને, એ ચેતનાને મારા કોટી કોટી વંદન.